300 કિલો બિયારણ હતું વાવેલું અને 250 મીટર એરિયામાં વાવ્યું. નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌ ખેડૂત મિત્રોની સહિયારી ચેનલ ફાર્મર્સ ઇન્ફોમાં. આજે આપણે છે એ કુંવર વિશાલભાઈની વાડીએ છે, બરોબર છે. હવે વિશાલભાઈ, તમારું આખું નામ, આ કયો વિસ્તાર છે, બરોબર છે, એ આપણે ખેડૂત મિત્રોને જણાવી દઈએ. મારું નામ, પૂરું નામ કુંવર વિશાલ છે, બરોબર. તાલુકો જેતપુર, જિલ્લો રાજકોટ અને ગામ મણપુર. ગામનું નામ છે મણપુર, બરોબર. હવે તમે આ કાદરીનું જે વાવેતર કરેલું છે એ કેટલા વીઘામાં કરેલું છે? 37.5 વીઘા જેવું વાવેતર છે. 37 વીઘા જેવું વાવેતર છે, એટલે અત્યારે આપણે ઉભા એ કેટલા વીઘાનું છે? 12 વીઘા જેવો. આ 12 વીઘાનો નંબર છે. પછી આની ઉપર છે એ 13 વીઘા જેવું છે, બરોબર. આ કપાસ છે, કપાસની બાજુમાં, કપાસની ઓલી બાજુ, ઓલી બાજુ, એટલે ત્યાં 8 વીઘા જેવું છે. અને કપાસની પછી ત્યાં 5 વીઘા જેવું, બરોબર. એટલે બધામાં કાદરીનું જ તમે વાવેતર? બધામાં કાદરીનું જ વાવેતર. તો આ બિયારણ છે તમે ક્યાંથી લઈ આવેલા છો? આંધ્રપ્રદેશથી લઈ આવેલું, ખેડૂતો પાસેથી. આંધ્રપ્રદેશમાં ખેડૂત જે ખેડૂત છે કાદરીનું વાવેતર કરેલું, એની પાસે લઈ આવેલા છો, બરોબર. તો એની કઈ રસીદ કે એવું કઈ તમારી પાસે તો હશે? હા, રસીદ છે, બરોબર. હવે તમે આમાં જે કાદરીનું વાવેતર કરેલું છે, આ કેટલાની જારીએ કરેલું છે? આ 72ના ક્યારામાં 16ની જારી અમે વાવેતર કરેલું, બરોબર. 16ની જારીએ જે તમે વાવેતર કરેલું છે, વીઘે કેટલું બિયારણ નાખ્યું? વીઘે 16-17 કિલો બિયારણ નાખેલું. વીઘે 16-17 કિલો બિયારણ નાખેલું. તો વિશાલભાઈ, આ તમે જે 37-37 વીઘામાં જે કાદરીનું વાવેતર કરેલું છે, આ બધી બિયારણ છે તમે આંધ્રપ્રદેશથી ખેડૂત પાસેથી લઈ આવેલા? હા, બધું બિયારણ આંધ્રપ્રદેશથી લઈ આવેલું. ઉનાળામાં મેં ટ્રાય પૂરતું વાવેલું. ગયા ઉનાળામાં તમે કાદરી વાવેલી હતી? હા, ટ્રાય પૂરતી હતી, બરોબર. 3 કિલો બિયારણ હતું વાવેલું અને 250 મીટર એરિયામાં વાવ્યું, બરોબર. 3 કિલો તમે સેમ્પલ પૂરતું ઉનાળામાં વાવેતર કરેલું છે, 250 મીટર ના એરિયા. ચોમાસામાં મેં મારે વાવેતર કરવું હતું, એટલે મારે ઉનાળામાં ટ્રાય પૂરતું જોવા માટે કર્યું હતું. 3 કિલો બિયારણમાં એક જાતનું પટ નહોતું મારેલું, બરોબર. અને જે જમીનમાં વાવેલું હતું એ આપણે ઘાસચારા માટેનું વાઢિયું ફળ એ જમીનમાં વાવેલું હતું, તો ત્યારે પણ સારું ઉત્પાદન એનું કહી શકાય એવું ઉત્પાદન. ત્યારે તમે જે 3 કિલો બિયારણ આવ્યું હતું એમાં તમારે કેટલું ઉત્પાદન આવ્યું? 7.5-8 મણ જેવું ઉત્પાદન આવ્યું હતું, બરોબર. 7.5-8 મણ જે તમે ત્યારે ઉત્પાદન આવેલું, બરોબર. હવે તો આપણે વાત કરીએ, તમે જે મગફળી વાવેલી છે, બરોબર. હવે આમાં દવાના રાઉન્ડમાં તમને કઈ કોઈ પણ પ્રકારનો જે આમાં રોગ દેખાણો હતો, કોઈ ફૂગ છે કે કોઈ હીરોની દવા કે કઈ પણ તમારે છે એ દવા મારવાની જરૂર પડેલી છે? હા, 2 વખત મેં રાઉન્ડ મારેલા આમાં દવાના, બરોબર. કારણ કે આમાં ફૂગનો એટેક વરસાદ નહોતા ને શરૂઆતમાં, એટલે થોડો સુકાતો હતો, બરોબર. એટલે મેં 35 દિવસે પેલો રાઉન્ડ મારેલો. પ્રવાહીમાં કાર્બન ડેન્ઝિમ આવે આપણે, એ સાથે માઇક્રો ન્યુટ્રિયન્ટ હતું, સરદારનું જી ફોર, બરોબર. માઇક્રો ન્યુટ્રિયન્ટ મારેલો. એટલે તમે જયારે મગફળી સુકાતી હતી ત્યારે જે તમારા દવાનો ડોઝ મારેલો, બરોબર. પછી જયારે દવાનો, હા, પછી વરસાદ જેવું થયું એટલે એકવાર ટ્રાયકોડર્મા બેક્ટેરિયા આવે, તે ઉડાડી દીધા. અને બીજો રાઉન્ડ 70 દિવસે મારેલો, ટેબુક્લોનાઝોલ પ્લસ સલ્ફર સાથે માઇક્રો ન્યુટ્રિયન્ટ હતું અને 0.050 નો સ્પ્રે કરેલો, બરોબર. તમે ત્રીજા રાઉન્ડમાં જે આ માઇક્રો ન્યુટ્રિયન્ટ અને ટેબુક્લોનાઝોલ સલ્ફર ને એ બધું જે મારા મિક્સમાં મારેલું હતું, ઈયળનો નોર્મલ એવો અટક હતો કે નુકસાન ન કરે એવો અટેક હતો, એટલે મેં એમાં બહુ ધ્યાન ન દીધું, એનો રાઉન્ડ નહોતું મારેલું, બરોબર. 10 કિલો ડીએપી નાખેલું છે પાયામાં, વીઘે 10 કિલો ડીએપી, એની સાથે 10 કિલો SSP, ટોટલ 20 કિલો, બરોબર. પછી 35 દિવસે ઝીંક પ્લસ સલ્ફર નાખેલું છે, વીઘે 2 કિલો, બરોબર. વીઘે 2 કિલો ઝીંક પ્લસ સલ્ફર, એની સાથે 300 ગ્રામ બોરોન, એની સાથે 300 ગ્રામ બોરોન નાખેલું, બરોબર. હવે આ સિવાયની કોઈ પણ પ્રકારની તમે માવજત કરેલી? ના ના, આ સિવાયની કોઈ પણ પ્રકારની માવજત નથી, બરોબર. ખેડૂત મિત્રો, આપણે જે વિશાલભાઈ છે એ જે દવાના રાઉન્ડ મારેલા છે, જે ખાતર નાખેલું છે, બરોબર છે. હવે એની મગફળીમાં છે એ આપણે કેવી છે એની મગફળી આપણે હમણાં ઉપાડીને જોશું, બરોબર છે. તો આ પ્રકારની માવજત કરીને આટલું ઉત્પાદન છે એ કાદરીમાં મેળવેલું છે, આ રીતનું છે જયેશભાઈ જે રીતે વાત કરી,
ઈ પ્રમાણે છે એને વાવેલી છે અને ડાયરેક્ટ છે આંધ્રપ્રદેશ થી ખેડૂત પાસેથી છે ઈ બિયારણ લઈ આવેલા છે. તો હવે આપણે છે ઈ આપણે કાદરી નો છે ઈ છોડવો ઉપાડીને જોઈ લઈએ કે કેટલો છે એમાં ફાલ બેસેલો છે. તો વિશાલભાઈ આમાંથી છે ઈ તમે બેગ છોડવા ઉપાડી એટલે આપણે અંદાજ મારી શકીએ કે કેટલું ઉત્પાદન હશે તમારે. કોઈ પણ છે ઈ બે ચાર છોડવા તમે ઉપાડી લેજો તમારી રીતે. તો વિશાલભાઈ હવે તમને આ ફાલ જોતા તમને અત્યારે જે ઉત્પાદન શું લાગે છે વીકે? વીકે 35 થી 40 મણ જેવું ઉત્પાદન લાગે છે. 35 થી 40 મણ જેવું ઉત્પાદન વધી જાય તો કઈ નાનો કઈ છે. બરોબર છે. હવે તમારે આ માંડવી છે એ ક્યારે કાઢવાની છે? અત્યારે કાઢવાનું ચાલુ જ છે. અડધી નીકળી ગઈ છે ને અડધી બાકી છે. બરોબર છે. ખેડૂત મિત્રો જો તમે વધારે કોમેન્ટ કરશો તો આપણે વિશાલભાઈ ને છે એ જયારે થ્રેસર હાલશે અને પાકો છે એ ખબર પડી જશે કે વીઘે કેટલું ઉત્પાદન થયું છે. તો આપણે ઈ રીતનો છે એ શોર્ટ વિડીયો પણ મૂકી દેશું. એના માટે છે જેમ બને એમ એટલી વધારે છે એ વિડીયોમાં કોમેન્ટ કરજો જેથી આપણે છે એ બીજો વિડીયો પણ બનાવી શકીએ. તો વિશાલભાઈ હવે તમારા બિયારણ છે એ આપણે મગફળી છે એ બિયારણમાં કાઢવાની છે કે પછી માર્કેટ ભાવે વેચવાની છે? બિયારણમાં કાઢવાની છે. બધી 37 નંબરની બિયારણમાં કાઢવાની છે? હા બધી બિયારણ. બરોબર. કોઈ ખેડૂત મિત્રોને છે એ બિયારણ લેવું હોય તો આપણે છે વિશાલભાઈ નો કોન્ટેક્ટ કરી શકે. વિશાલભાઈ તમારો નંબર બોલી જાવજો. 79-90-54-52 79-90-54-52 આ નંબરમાં છે વિશાલભાઈ નો કોન્ટેક્ટ. દરેક ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોને બિયારણ વિશે માહિતી મેળવવી હોય એ વિશાલભાઈ નો છે એ કોન્ટેક્ટ કરી શકે. તો ખેડૂત મિત્રો આપણે આયા છે વિડીયો ઉતારતા ઉતારતા અત્યારે લગભગ 6:30 જેવા થઈ ગયા છે એટલે અંધારું પણ થઈ ગયું છે એટલે વિડીયોમાં છે એ રીતે દેખાતું છે. પણ તમે આજના વિડીયોમાં છે વિશાલભાઈ ને કેટલું ઉત્પાદન નો અંદાજ છે એને કઈ કઈ છે એ દવાના પ્રયોગ કરેલા છે જે જે દવા એને વાપરેલી છે. આપણે જરૂરી નથી કે એ જ કંપનીની કોઈ પણ કંપનીની તમે છે એ કન્ટેન્ટ આવતું હોય એ દવા તમે વાપરી શકો છો. ખેડૂત મિત્રો આપણે આપણી ચેનલમાં છે એ જીજેજી 32 મગફળી કાદરી મગફળી એના વિડીયો છે એ વારંવાર મૂક્યા રાખીએ છીએ. એનું કારણ એ છે કે તમને છે એ વિડીયો આપણે અલગ અલગ ખેડૂતના તમે જોશો એટલે તમને અંદાજો આવશે કે કેણે કેવી રીતે વાવેતર કરેલું છે કેવી કેવી દવાના છે એ ઉપયોગ કરેલા છે અને સામે એને ઉત્પાદન છે કેટલું મળેલું છે. આપણે આ વિડીયો બનાવવા માટેનું કારણ જે છે તમને અંદાજો આવી શકે કે તમે આવતા વર્ષે છે તમારે કયું બિયારણ છે એ વાવવું જોઈએ. અને આ વિડીયો છે એ દરેક ખેડૂત મિત્રોને છે એ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરજો જેથી બીજા ખેડૂત મિત્રોને પણ કાદરી મગફળી વિશે માહિતી મળી શકે વધારે. અને આપણી ચેનલમાં જે નવા હોય ખેડૂત મિત્રો તે જરૂરથી ખેતીને લગતા અવનવા વિડીયો જોવા માટે નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ લખેલું બટન દબાવી બાજુનું બેલનું બટન છે એ જરૂરથી દબાવી લેજો જેથી કરીને સૌથી પહેલા વિડીયો છે એ તમને તમારા ફોનમાં સૌથી પહેલા મળી શકે. તો આજના વિડીયોમાં બસ આટલું. જય જવાન જય કિસાન.